કલરો મોડેલ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન માં હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય છે ગુજરાતી. ગુજરાતીની અંદર આપણે ડોક્ટર ભીમરાવ આંબેડકરનો પાઠ જોઈ ગયા. હવે ત્યાર પછી આપણે એના આપણા ગુજરાતીની અંદર નિબંધ શું જોવાનો છે. નિબંધ નિબંધની અંદર આપણે નિબંધ છે કયો તો કે મારું પ્રિય પંખી. મારું પ્રિય પંખી તો આપણું મારું પ્રિય પંખી વિશે આપણે જોવાનું છે. આજે આપણે પેપરની અંદર ખાસ ધ્યાન આપજો, પેપરની અંદર તમારે નિબંધ પૂછાય છે તો નિબંધ જે છે એમાં તમારે વિષયની અંદર મારું પ્રિય પંખી કોણ છે તો કે આપણે મોર વિશે લખવાનું છે. તમારું જે પ્રિય પંખી હોય એના વિશે આપણે લખવાનું હોય છે. કોઈને પોપટ ગમતો હોય છે, કોઈને કાગડો ગમતો હોય, એવું ગમતા હોય છે અને બધાને અલગ અલગ પંખીઓ ગમતા હોય છે. તો આપણે મારું પ્રિય પંખી વિશે જોવાનું છે. તો નિબંધની અંદર તમારે શું શું જોવાનું હોય તો પહેલાં તો તમારે પંખી વિશેનું વર્ણન કરવાનું હોય છે કે આપણે મોર છે તો મોર બધાને બહુ જ ગમે છે, ગમે છે ને. ચોમાસાની અંદર મોર છે કેવો કળા કરે છે, એનો અવાજ કેટલો મીઠો હોય છે, એનો રંગ રૂપ કેવો હોય છે એનું આપણે નિબંધની અંદર શું કરવાનું હોય તો કે વર્ણન કરવાનું હોય છે. તો આજે આપણે એના નિબંધ વિશે જોશું. તો નિબંધની અંદર આપણે મારું પ્રિય પંખી, તો આપણે મારું પ્રિય પંખી કેના વિશે છે તો કે મોર વિશે છે. મોર છે એ બહુ સારું આપણે ગમતું પંખી છે. તો આપણે અમે પહેલા જો ઘણા મુદ્દાઓ પણ જોવાના હોય છે તો શું શું જોવાનું હોય તો કે પ્રસ્તાવના જોવાની હોય, પંખીઓની વિવિધતા જોવાની હોય છે, એની વિશેષતાઓ જોવાની હોય છે અને પછી મારું પ્રિય પંખી વિશે લખવાનું હોય છે. પ્રિય હોવાના કારણો, રંગ રૂપ મધુર અવાજ ઉપયોગ વિશેષતા મેં તમને કીધું ને હમણાં એના વિશે આપણે જોવાનું હોય છે. તો આજે આપણે મોર વિશે જોઈએ તો છે મોર મારું પ્રિય પંખી છે. મોર શું છે તો કે મોર મારું પ્રિય પંખી છે. બધા પંખીઓમાં મોર સૌથી વધુ રૂપાળું છે. જો બધા પંખીઓની અંદર મોર કેવું છે, સૌથી રૂપાળું પંખી છે. આપણે રૂપાળું એટલે કે મોર જ્યારે ડંકા કરે મોરનું પીછું આપણે કેટલું પ્રિય લાગે છે, લાગે છે ને. મોરનું પીછું આપણે તમે જુઓ તો ચોપડીની અંદર રાખીએ આપણે તો એવું કહીએ છીએ કે ચોપડીની અંદર રાખીએ મોરનું પીછું તો આપણે વિદ્યા મળે કહીએ છે ને. અને આપણે મંદિરની અંદર મોરનું પીછું હોય, શ્રી કૃષ્ણના મુગટ ઉપર મોરનું પીછું હોય છે તો આવું મોરનું પીછાઓ વિશે આપણે જાણીએ છીએ. પછી છે મોરનો સુંદર અને રંગબેરંગી, મોરની સુંદર અને રંગબેરંગી પીછાઓ હોય છે. મોરના રંગબેરંગી પીછાઓ હોય છે. મોર કેવો છે તો કે મોર સુંદર અને રંગબેરંગી પીછાઓ હોય છે. મોરને માથે કલગી હોય છે. તમે મોર જોયો હશે, બધા વિદ્યાર્થીઓ મોર જોયો હોય તો મોરને માથે શું હોય તો કે કલગી હોય છે. તેની ડોક ભૂરી હોય છે. તેની ડોક કેવી છે તો કે ભૂરી હોય છે. તેનું શરીર ભારે હોય છે. તેનું શરીર કેવું છે તો કે ભારે. મોર તમે જુઓ ઊંચે નહીં ઉડી શકે, વધારે આગો દૂર પણ નહીં જઈ શકે. કેમ કે મોરના જે પીછા છે અને મોરનો જે વજન છે એ ખૂબ ઝાઝો હોય છે, એટલે મોર બહુ ઉડી શકતો નથી. તેથી તે વધારે ઊંચે ઉડી શકતો નથી. મેં તમને કીધું ને હમણાં કે મોર જે મોર વનમાં ખેતરમાં અને મોટા બંગલાના કમ્પાઉન્ડરમાં જોવા મળે છે. મોર ક્યાં ક્યાં જોવા મળે છે તો મોર છે જ્યાં વન એટલે કે જ્યાં વન હોય, ખેતર હોય અને બંગલાઓના કમ્પાઉન્ડર હોય. તમે ઘણા ગામડાઓની અંદર જાઓ તો ત્યાં મોર
ચોમેતી તે સાપનો દુશ્મન ગણાય છે. ચોમાસામાં મોર આનંદમાં આવીને કળા કરે છે. જો ચોમાસામાં મોર આનંદમાં આવે શું આવે? કેમ કે એક બાજુ જે વરસાદ હોય, ગાજકો હોય છે, કાળો ઘટાદાર વાદળો થઈ ગયા હોય છે, અને જીનો જળમાં જળમાં વરસાદ વરસતો હોય છે, અને એમાં મોર આનંદમાં આવી જાય છે. અને મોર શું કરે છે? તો કે કળા કરે છે. તે વખતે તે ખૂબ સુંદર લાગે છે. તે વખતે કળા કરે ત્યારે શું લાગે? તો કે ખૂબ સુંદર લાગે છે. મોર ટેંગુંક ટેંગુંક એવા અવાજે ટહુકા કરે છે. મોરનો અવાજ તો તમે બધાએ સાંભળ્યો હશે કે મોર ટેંગુંક ટેંગુંક એવો અવાજ કરે છે. મોર ભગવાન કાર્તિકેયનું વાહન ગણાય છે. જો મોર જે છે ગણેશ ભગવાન છે ને, ગણેશ ભગવાન એના ભાઈ કાર્તિકે, કેવા? તો કે કાર્તિકેયનું વાહન ગણાય છે. મોરનું એ બધા ભગવાનનું અલગ અલગ વાહન હોય છે ને, એવી રીતના મોર જે ભગવાન ભગવાન કાર્તિકે છે એનું વાહન શું છે? તો કે મોર છે. તો પ્રગણપતિનું શું છે? તો કે ઉંદર છે. તો એવી રીતના બધા ભગવાનના અલગ અલગ વાહન હોય ને, એમાં કાર્તિકે ભગવાન જે છે એનું વાહન શું છે? તો કે મોર છે. કૃષ્ણ ભગવાનના મુખમાં મોરનું પીછું હોય છે. શ્રી કૃષ્ણ ભગવાનના મુખમાં તમે જોયું હોય તો મોરનું પીછું છે. શ્રી કૃષ્ણ ભગવાનને મોરનું પીછું અતિ પ્રિય એટલે એના મુખમાં લગાવતા હતા. તો કે છે શ્રી કૃષ્ણ ભગવાનના મુખમાં મોરનું પીછું હોય છે. મને મોરનું પીછું બહુ ગમે છે. મને મોરનું પીછું બહુ ગમે છે. મોરનું પીછું મેં ગણપતિ ગણિતની ચોપડીમાં રાખ્યું છે. જો મોરનું પીછું મેં ગણિતની ચોપડીમાં રાખ્યું છે. મેં તમને હમણાં પહેલાં કહ્યું કે ઘણા વિદ્યાર્થીઓ છે ચોપડીમાં મોરનું પીછું રાખે અને શું કહે છે કે એનાથી આપણે વિદ્યા થાય. શું થાય? તો કે વિદ્યા મળે છે. તો એમ કહે છે કે મેં મોરનું પીછું શેમાં રાખ્યું છે? તો કે ગણિતની ચોપડીમાં રાખ્યું છે. મોર વિશેના ઘણા ગીતો જાણીતા છે. તમે જાજા ઘણા ગીતો જો તો કોના વિશે હોય છે? તો કે મોર વિશે. તો મોરના મોર વિશેના ઘણા ગીતો જાણીતા છે. મોર મને મોરે મને પીછું આપ્યું. તમે જોયું છે કે સાંભળ્યું હશે કે મોરે મને પીછું આપ્યું. જોયું છે ને? એમ કે છે મોરે મને પીછું આપ્યું એ કવિતા મને ખૂબ ગમે છે. જો શું કહે છે? મોરે મને પીછું આપ્યું એ કવિતા મને ખૂબ ગમે છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તમે બધાને ખ્યાલ છે આપણું રાષ્ટ્રીય પક્ષી કોણ છે? તો કે મોર છે. તો મોર જે છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આવી રીતના તમારે નિબંધ પૂછાશે કે મારું પ્રિય પંખી, એવો નિબંધ પૂછાય કે મારું પ્રિય પંખી, તો શું લખવાનું? તો તમારે મોર વિશે, આપણે મેં તમને મોર વિશે લખાવ્યું, તો તમારે આ નિબંધ જે છે મારું પ્રિય પંખી એ તમારે ગુજરાતીનો જે આપણો ચોપડો છે, ગુજરાતીનો જે પાકો ચોપડો છે એમાં સારા અક્ષરે, જો જે પાઠ હવે પૂર્ણ થાય છે તો હવે આપણે શું કરવાનું? હાથિયાની અંદર તારી અને જે વાર હોય એ લખવાનો, અને ઉપર નિબંધ હાસ્યમાં શું લખવાનું? નિબંધ. પછી નીચે શું લખવાનું? મારું પ્રિય પંખી. ત્યાર પછી જે હું ફોટા મોકલું એ પ્રમાણે પેરેગ્રાફ વાળા મેં શું કરવાનું છે? તો કે આવી રીતના ડબલ ઘેરા કરી અને પછી પેરેગ્રાફ પાડવાનો. પેરેગ્રાફ પૂર્ણ થાય પછી પાછો બીજો પેરેગ્રાફ આવે તો પાછા બે ઘેરા કરી અને આવી રીતના મુદ્દાસર. તમારે કેવી રીતના લખવાનું? મુદ્દાસર પેરેગ્રાફ પાડી સારા અક્ષરે લખવાનું છે અને સાથે તમારે જે નિબંધ છે એ નિબંધ